કેમ છો મિત્રો, કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ નવી અને યુનિક અને ટેસ્ટી એવી પાલક પત્તા ચાટ, એટલે કે પાલકના પાનની ચાટ. સૌથી પહેલીવાર ગુજરાતીમાં યુટ્યુબ ચેનલ પર પાલક પત્તાની ચાટ બનશે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને એકવાર ખાઓ તો વારંવાર ખાવાનું મન થાય. તો ચાલો બનાવી લઈએ ટેસ્ટી અને મોઢામાં પાણી આવી જાય એવી પાલક પત્તા ચાટ. નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. પાલક પત્તા ચાટ બનાવવા માટે મેં અહીં પાલકના નાના અને કૂણા પાન લઈ લીધા છે અને એને સરસ ધોઈને કોરા કરી લીધા છે. પાનની પસંદગી તમારે આ રીતની જ રાખવાની છે કે નાના નાના પાન લેવાના છે. આપણે આજ પાલકના પત્તા પર ચાટ બનાવવાની છે, એટલે પસંદગી કરતી વખતે ધ્યાન રાખવાનું છે. હવે આપણે ખીરું બનાવી લઈએ. ખીરું બનાવવા માટે મેં અહીં એક કપ બેસન લીધો છે અને બેસનને ચાળીને લીધો છે. ત્યારબાદ આપણે 1/4 કપ ચોખાનો લોટ લઈશું અને ઝીણો ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ નાખવાથી આપણી જે ચાટ છે એકદમ ક્રિસ્પી બને છે. હવે એમાં આપણે મસાલા કરી લઈએ. સ્વાદ મુજબ મીઠું નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું અને 5 ચમચી હળદર નાખીશું. જે રીતે આપણે બટાકાના ભજીયાનું ખીરું બનાવીએ છીએ ને એવું જ ખીરું આપણે બનાવવાનું છે. હવે એમાં આપણે જરૂર મુજબ પાણી નાખીશું અને વિસ્કરની મદદથી બરાબર ફીણીને એકદમ ગાંઠા વગરનું આપણે ખીરું બનાવવાનું છે. થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. જુઓ મિત્રો, આપણું ગાંઠા વગરનું એકદમ સરસ ખીરું બની ગયું છે ને આ રીતનું તમારું ખીરું હોવું જોઈએ. હવે એને ઢાંકીને આપણે 5 મિનિટ માટે રહેવા દઈશું. એ દરમિયાન આપણે દહીં બનાવી લઈએ. મેં અહીં ઘાટું 1 કપ દહીં લીધું છે. એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 મોટી ચમચી ખાંડ નાખીશું. મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અને દહીંને આપણે વિસ્કરથી સરસ ફેટી અને એકદમ ક્રીમ જેવું કરી નાખવાનું છે. દહીં તમારું બહુ પાતળું ના હોવું જોઈએ, ઘાટું હોવું જોઈએ અને એને સાઇડમાં રાખી દઈશું. જુઓ મિત્રો, આપણું દહીં રેડી થઈ ગયું છે. હવે એને આપણે સાઇડમાં રાખી દઈશું. આપણા ખીરાને પણ 5 મિનિટ થઈ ગઈ છે. ફરી એક વખત એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એમાં હવે આપણે ચપટી ખાવાનો મીઠા સોડા નાખીશું, એટલે કે બેકિંગ સોડા નાખીશું. ચપટી જ નાખવાનો છે અને એને સરસ મિક્સ કરી લઈશું. એક જ સાઇડ એને સરસ મિક્સ કરીને એકદમ ફ્લફી કરી લેવાનું છે. જુઓ મિત્રો, આપણું ખીરું સરસ રેડી થઈ ગયું છે. ખીરું ચમચીને કોટ થઈ જાય એટલું ગાઢું હોવું જોઈએ. હવે જે આપણે પાન ધોઈને રાખ્યા છે એને આપણે ખીરામાં ડીપ કરી અને એને ફ્રાય કરવાના છે, એટલે કે તળવાના છે. હવે આપણે પાનને, બધા જ પાનને ફ્રાય કરી લઈશું. પાનને ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે. મીડિયમ ફ્લેમ પર જ આપણે તેલને ગરમ કરીશું અને એમાં પાનને ડીપ કરીને ખીરામાં એને ફ્રાય કરી લઈશું. જુઓ, આ રીતે ડીપ કરવાના છે અને બધું ખીરું નીતરી જાય ત્યાર પછી જેને આપણે તેલમાં નાખીશું અને તેલમાં નાખ્યા બાદ એને ફેરવીને ક્રિસ્પી થઈ જાય એકદમ ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાનું છે. તળતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાન પર વધારે પડતું ખીરું ના હોવું જોઈએ, નહીં તો ભજીયા થઈ જશે અને તમારા પાન ક્રિસ્પી નહીં થાય. એટલે ખાલી ફક્ત કોટ થાય એવું જ તમારું ખીરું લાગવું જોઈએ. જુઓ મિત્રો, આપણા પાનના ભજીયા સરસ, એટલે કે પાન એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે. એને આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને બાકીના આ જ રીતે પાનને ફ્રાય કરી લઈશું. જુઓ મિત્રો, આપણા બધા જ પાલકના પાન ફ્રાય થઈ ગયા છે ને તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી છે. જુઓ, તમને હું તોડીને પણ બતાવું છું, એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને એના પર વધારે બેસનનું કોટ પણ નથી. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને એના પર આપણે પાનને પાથરી દઈશું. આખા પાનને તમે પ્લેટ પર પાથરી દેવાના છે. આ રીતે તમને જે રીતે તમે ગમે એ રીતે તમારે એને સેટ કરી દેવાના છે. તમે ચાહો તો મોટી પ્લેટમાં લઈને વધારે પાનને પણ તમે સેટ કરી શકો છો. જુઓ મિત્રો, મેં પાનને બરાબર ગોઠવી દીધા છે પ્લેટમાં. હવે જે આપણે દહીં બનાવ્યું હતું અને મેં દહીંને ઠંડુ કરી લીધું છે. લગભગ 3 થી 4 ચમચી જેટલું દહીં આપણે આ પાન પર પાથરી દઈશું. તમને તમારી ચોઈસ પ્રમાણે તમે દહીં વધારે કે ઓછું કરી શકો છો. ત્યારબાદ મેં અહીં ધાણાની લીલી ચટણી લીધી છે, ધાણા અને ફુદીનાની. એને આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલી નાખીશું. એ પણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, પરંતુ ચાટ થોડી તીખી અને મીઠી ખાટી સારી લાગે છે. હવે એના પર આપણે ખજૂર આંબલીની ચટણી નાખીશું. એ પણ લગભગ 2 થી 3 ચમચી જેટલી આખા પાન પર તમારે સ્પ્રેડ કરી દેવાની છે.
જુઓ મિત્રો, આપણી આમલીની ચટણી સરસ મેં નાખી દીધી છે. હવે મેં અહીં બાફેલા બટાકા લીધા છે, ઝીણા સમારી લીધા છે અને લગભગ 2-3 ચમચી જેટલા આપણે બાફેલા બટાકા નાખીશું. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળી પણ તમે તમારા ચોઈસ મુજબ લઈ શકો છો. ત્યારબાદ મેં ઝીણા સમારેલા ટામેટાં લીધા છે એ નાખીશું. આમાં તમે સ્પ્રાઉટ, જાણે કે ફણગાવેલા મગ અથવા ચણા પણ લઈ શકો છો. અને ત્યારબાદ આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ શેકેલું જીરું નાખીશું, મેં અધકચરેલું વાટેલું લીધું છે એ નાખીશું. અને ત્યારબાદ થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું પણ થોડું, જે આપણે બટાકા અને ડુંગળી અને ટામેટાં નાખ્યા છે એ ભાગનું મીઠું નાખીશું. અને હવે એને ફરીથી આપણે દહીં નાખીશું. લગભગ 2 ચમચી જેટલું દહીં નાખીશું. દહીં નાખ્યા બાદ ફરીથી આપણે મીઠી અને તીખી ચટણી બંને એમાં ઉમેરીશું. તો મિત્રો જુઓ છે ને, એકદમ મસ્ત અને એકદમ ટેસ્ટી આ ચાટ બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. ફક્ત તમારે પાનને તળવાની જરૂર હોય છે. કોઈ ગેસ્ટ આવ્યા હોય ને, તમે ખીરું બનાવીને રેડી રાખ્યું હોય, ફટાફટ એને ફ્રાય કરી અને તમે સર્વ કરી શકો છો. હવે છેલ્લે આપણે ચાટને ટેસ્ટી બનાવવા માટે નાયલોન સેવ નાખીશું. લગભગ 2 ચમચી જેટલી નાયલોન સેવ નાખીશું. સેવ નાખ્યા બાદ હવે એમાં આપણે ઝીણી બુંદી નાખીશું. મેં અહીં બેસનની બુંદી બનાવેલી છે એ નાખીશું 1 ચમચી જેટલી. અને મેં અહીં તૂટી ફૂટી લીધી છે લાલ. તમારી પાસે દાડમના દાણા હોય તો તમે એ નાખી શકો છો. મને અહીં દાડમ નથી મળતા એટલે મેં તૂટી ફૂટી લીધી છે. અને છેલ્લે 1 મોટી ચમચી શેકેલા સિંગદાણા લીધા છે. આનાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે એ નાખીશું. અને છેલ્લે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણી પાલકના પત્તાની ચાટ. દેખાય છે ને એકદમ સરસ, અને જોઈને જ ખાવાનું મન થઈ જાય ને, મોઢામાં પાણી આવી જાય છે. એક પાન તમે ઉપાડો અને ખાઓ. તમે સીધું પાનને જ ઉપાડી લેવાનું છે. તો મિત્રો ચાટ જોઈને ખાવાનું મન થઈ ગયું ને, તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.